પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરા તરીકે ફરજ બજાવતા પ્રશસ્તિ પારીખની બઢતી સાથે બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા રાજ્યની એકસો સત્તાવન નગરપાલિકાઓને અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર ગાંધીનગર એમ છ ઝોનમાં વિભાજીત કરી એપ્રિલ બે હજાર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીની સ્થાપના કરવામાં આવી છે જે અંતર્ગત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા ઝોન હસ્તક વડોદરા આણંદ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર એમ કુલ છ જિલ્લાઓની છવ્વીસ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરા તરીકે ફરજ બજાવતા પ્રશસ્તિ પારિકની બઢતી સાથે અરવલ્લી જિલ્લામાં કલેક્ટર તરીકે બદલી થતા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરાની કચેરીના અધિકારીઓ કર્મચારી ગણ તથા છવ્વીસ નગરપાલિકાના ચીફ ઓફિસરો દ્વારા ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું પ્રશસ્તિ પારિકના સમયગાળા દરમિયાન ચારેય નગરપાલિકાઓમાં તેઓના માર્ગદર્શન હેઠળ સિટી સિવિક સેન્ટરની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આ ચારેય નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ અંદાજીત રૂપિયા એક કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટર બનનાર છે જેનાથી નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સિટી સિવિક સેન્ટર ખાતે જન્મ મરણ આવક અને જાતિના પ્રમાણપત્રો જેવી પાયાની જનસુવિધાઓ આગામી દિવસોમાં મળનાર છે વિદાય સમારોહમાં ઉપસ્થિત પ્રશસ્તિ પારીખના જીવનસાથી અને છોટા ઉદેપુરના એસપી ધર્મેન્દ્ર શર્મા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી